માંગરોળ સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઘટતી સુવિધા પૂરી પાડવા આપી બાહેંધરી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ સરકારી હોસ્પિટલની આજે સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા મુલાકાત લેવામાં આવેલ. હોસ્પિટલમાં ઓક્સિજન, ઇજેક્સ લેબોરેટરી, દવાઓ સહિત ઘટતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આપી બાહેંધરી. માંગરોળ હોસ્પિટલ ખાતે ભાજપના આગેવાનોની ટીમ હાજર રહેતા પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામભાઈ કરમટા, તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્ય ગોવાભાઈ ચાંદેરા, હરિભાઈ ખેર, સરપંચ રવિભાઈ નંદાણિયા દ્વારા દર્દીઓને દાખલ કરવાથી લઈ ઓક્સિજન, દવાઓ તેમજ પીવાનું પાણી, જમવાનું સહિત તમામ ફ્રી સુવિધા પૂરી પાડવા માટે સખત હોસ્પિટલ ખાતે હાજરી આપવામાં આવશે. લોએજ સરપંચ રવિભાઈ અને જી પ્રમુખ રામભાઈ કરમટા દ્વારા માંગરોળ હોસ્પિટલમાં જ લેબોરેટરી તેમજ કોરોનાને લાગતા તમામ ટેસ્ટ માટે લેબોરેટરી સારું કરવામાં આવે તો દર્દીઓને હેરાન ન થવું પડે તેવી લેખિત અને મૌખિક માંગ સાથે સંસદને રજૂઆત કરવામાં આવેલ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.